અમરેલીમાં એસટી વિભાગમાં અનુસૂચિત જાતિના કર્મચારીઓને હેરાનગતિ અંગે રજૂઆત કરવામાં આવેલી છે. અમરેલીમાં એસટી વિભાગમાં અનુસૂચિત જાતિના કર્મચારીઓને હેરાનગતિ બાબતના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવેલી હતી. રજૂઆતમાં જણાવવામાં આવેલું હતું કે અમરેલી ડેપોમાં જાતિના ડ્રાઈવરોને એક્સપ્રેસમાં કે લાંબા રૂટમાં મોકલવામાં આવતા નથી. લાંબા અને એક્સપ્રેસ રૂટમાં માત્ર દલિત ડ્રાઈવરોને જ મોકલવામાં આવે છે. ઘણા ડ્રાઈવર તો 5-5 વર્ષથી એક્સપ્રેસ રૂટમાં ગયેલ નથી. તેઓની યાદી બનાવી તેઓને પણ મોકલવામાં આવે. તહેવાર હોય ત્યારે દલિત કર્મચારીઓને ફરજિયાત ડબલ ડ્યુટી મોકલવામાં આવે છે. દલિત કર્મચારીઓને તહેવાર મનાવવાનો અધિકાર નથી. 6 મહિના પહેલા તમામ અપડાઉન રૂટોમાં બબ્બે ફ્રેશ કરાવી અને મહિલા કંડક્ટરની ફરજ આપવામાં આવતી અને સવર્ણ જાતિની મહિલા કંડક્ટરને હવે એક જ ફેરી કરાવવામાં આવે છે, જ્યારે દલિત સમાજની કંડક્ટરને બે ફેઝ આપવામાં આવે છે. જો જ્યોતિબા કંડક્ટર રજા ઉપર હોય અને બીજી જાતિના કંડક્ટર આ રૂટમાં જાય તો તેમને એક જ ફેરો કરાવવામાં આવે છે. ડ્યુટી લિસ્ટમાં સવર્ણ જાતિના ડ્રાઈવર કંડક્ટરની લોકલ રૂટ અપડાઉન કરાવી લાંબા રૂટના એક્સપ્રેસમાં ડબલ નોકરી આપવામાં આવે છે, જેથી વધુમાં વધુ તેઓને ઓવરટાઈમ થાય. દલિત કર્મચારીઓને આવા રૂટમાં મોકલવામાં આવતા નથી. આ બાબતની તપાસ કરાવી જવાબદારો સામે પગલાં લેવા માટે અનુરોધ કરવામાં આવેલો છે અને જણાવવામાં આવેલ છે કે 2 કલાક આવી પોતાના વતન અન્ય જૂનાગઢ ચાલ્યા જતા હોય છે. તેઓ માથાભારે માણસોને રાખવામાં આવે છે. જો કોઈ મેનેજર વિરુદ્ધ રજૂઆત કરવા જાય તો આ માથાભારે તત્વો તેઓને ધાક ધમકી આપે છે અને કર્મચારીને ફેરા ન કરે તો પગલાં લેવા, ડેપો મેનેજર નોકરી ન કરે તો તેઓ ઉપર કોઈ પગલાં લેવામાં આવતા નથી. આવી અનેકવિધ ફરિયાદો કરવામાં આવેલી છે. ખાતે વસંતભાઈ દયાભાઈ ચાવડા સામાજિક કાર્યકર અમરેલીના દ્વારા અનુસૂચિત જાતિના કર્મચારીઓને અન્યાય થવા બાબતેની રજૂઆત કરવા માટેની એક અરજી ગઈકાલે તેઓ દ્વારા આપવામાં આવેલી હતી. આજરોજ તેઓ દ્વારા એસટી નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓના પ્રશ્નો બાબતેની રજૂઆત લઈ અને અત્રે આવેલ હતા, જેની અંદર રજૂ કરેલ મુદ્દાઓ બાબતે ઘટતી તપાસ કરી અને જવાબદાર જે કંઈ હશે એ બાબતની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. વસંત ચાવડા છે, સામાજિક કાર્યકર છું અને અનુસૂચિત જાતિ સમાજના લોકોની સાથે જે કંઈ અત્યાચાર થતા હોય એનો અવાજ ઉઠાવું છું. આજે અમે અમરેલીના એસટી ડિવિઝને આવ્યા હતા. અમારા મુદ્દાઓ તો બહુ જાજા હતા, પણ થોડુંક શોર્ટમાં કહીશ તો અમારા દલિત સમાજના જે કર્મચારીઓ અહીંયા ભાઈઓ બહેનો છે એને માનસિક રીતે શારીરિક રીતે હેરાન કરવામાં આવે છે. મારું નામ નરેશ વાળા છે, હું એક સામાજિક કાર્યકર. આજે અમે જે અનુસૂચિત જાતિ સમાજના જે કર્મચારી અને જે બેન દીકરીઓ છે એની ઉપર જે એસટીના અધિકારીઓ દ્વારા જે અત્યાચાર કરવામાં આવતો હતો એ બાબતે અમે એ લોકો પાસે અમારા થોડા પ્રશ્નો લઈને આવ્યા હતા. પ્રશ્નો જે હતા એ તો વસંતભાઈએ તમને કીધું, પણ આજે અમને સાહેબે જે ડીસી સાહેબ છે એણે 1 મહિનાની મુદત આપી છે. એક મહિનાની અંદર તમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ થઈ જાય. જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં થાય તો અમે આંદોલન ઉપર ઉતરશું. અને બીજું વધુ વિશેષમાં એટલું કહું છું કે ઓલ ગુજરાતના ડેપોના જે પણ અનુજાતિ સમાજ કે અન્ય સમાજ, આપણે અન્ય સમાજને બોલાવ્યા હતા પણ અન્ય સમાજે હિંમત કરી નહીં. જેને પીડાવવું છે એ પીડાવું, નો ડાઉટ, પણ જે લોકોને નથી પીડાવવું અને જાગીને બહાર આવવું છે એ લોકો અમારો સંપર્ક કરજો અને અમે એ લોકોને ન્યાય અપાવવા 24 કલાક તત્પર છીએ.